વડોદરા હાઇવે એકસો અડતાલીસના જમીન સંપાદનને લઈ પાદરા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જાહેરનામું રદ કરવાની માંગ સાથે બુલેટ ટ્રેન પ્રમાણેનું વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી હતી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનું પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી વડોદરા બોરસદ એકસો અડતાલીસનો હાઇવેનું નિર્માણ થનાર છે ત્યારે પાદરા તાલુકાના કેટલાક ગામો જેમ કે ડભાસા મહુવડ એકલબારા પાદરા શહેર જાશપુરાના ખેડૂતોની જમીન આ હાઈવેમાં લેવામાં આવશે ત્યારે પાદરાના ડભાસા ગ્રામ પંચાયત પાસે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નીજા હેઠળ ખેડૂતો ભેગા થયા હતા અને પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામું રદ કરવાની મુખ્ય માંગણીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આગામી આ જાહેરનામા અનુસંધાને તારીખ આઠના ના રોજ પાદરા ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ વિરોધ નોંધાવી વિવિધ મુદ્દાની રજૂઆતો ખેડૂતો કરશે જમાં જમીન સંપાદની બજાર કિંમત 10 કિલોમીટર ના ત્રિજ્યામાં આવેલ ઉંચામાં ઉંચા જણત્રી ચૂકવવા તેમજ સરકારના બુલેટટ્રેનના પ્રોજેક્ટમાં ખેડૂતોને એક વીઘાએ બે કરોડ પાંત્રીસ લાખ આપી પચીસ વધુ વળતર આપી સહમતિ એવોર્ડ પ્રમાણેનું ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી સાથે બે હજાર તેર પ્રમાણે જંત્રી કે દસ્તાવેજ બે નો ગુણાકાર કરી સૌને આશ્વાસન રકમ આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો હવે સરકારશ્રીએ જે વડોદરા બોરસદ નું જમીન સંપાદિત માટે જે પેપરની અંદર જાહેરાત કરી છે તો એની સામે અમે સૌ ખેડૂતોએ અમારો એક જ વિરોધ છે કે સૌ પ્રથમ તો જે સરકારે બુલેટ ટ્રેન માટેનું જે વળતર ડિક્લેર કર્યું છે એ બુલેટ ટ્રેનનું વળતર અમને આ બોરસદ વડોદરા બોરસદ ની અંદર જે વળતર મળવું જોઈએ એ બુલેટ ટ્રેન પ્રમાણે અમને મળે બીજું કે અમારી આ જમીન કિંમતી છે ત્રણ પાક થાય છે અને ખેડૂતો ની આજે જીવનની જો જીવન એના પર જ ચાલે છે એટલે જો આ જમીન જતી રહે તો અમે બધા નિરાધાર થઈ જઈએ એટલા માટે જો સરકારને જમીન જોતી જ હોય તો એ બુલેટ ટ્રેનનો જે ભાવ છે બુલેટ ટ્રેનનું જે વળતર નક્કી કર્યું છે એ પ્રમાણે જ અમને સૌ ખેડૂતોને એ બુલેટ ટ્રેન પ્રમાણે વળતર આપે તો જ અમે સંમત છે એ અમારો સખત નહીતર વિરોધ છે જ કે આ જમીન સંપાદિત ન કરે અને અમને બરબાદ ન કરે અમે સૌ બધા ખેડૂતોના કુટુંબો બેહાલ થઈ જઈશું અને અમે રસ્તા પર આવી જઈશું

કે બુલેટ ટ્રેનમાં જે લોકોને ફાડો આવ્યો છે એ જ ફાડો અમારા ડબાસા ગામના અને બોરસદ હાઈવેમાં જે જે લોકોને જાય છે એ બધાને ફાડો મારે એ જ અમારી આશા છે જ્યારે બીજી તરફ સરકાર સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય પરંતુ ખેડૂતોને અન્યાય કરવામાં આવશે તો લોકસભાની ચૂંટણીમાં પાદરા તાલુકાના ખેડૂતો જન આક્રોશ વ્યક્ત કરશે અને આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા બોરસદ નેશનલ હાઈવે એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ પ્રમાણે આ ડભાસા પાદરા તાલુકાના ખેડૂતોની જે જમીન સંપાદન થાય છે તેમાં સરકાર બે હજાર તેરના કાયદા પ્રમાણે જે વળતર આપવાની છે એ ચાર ગણું આપવાની વાત કરે છે પરંતુ બુલેટ ટ્રેન જે વડાપ્રધાનનું એક સ્વપ્ન છે એમાં કોઈ પણ પ્રકારના કાયદાને ધ્યાનમાં રાખવાની બદલે બે કરોડે પાંચ કરોડે વીંગાણો ભાવ આપે છે

પાદરા જમીન સંપાદન અધિકારી સામે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે ત્યારબાદ જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો